નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત, એની અંદર આપણે આજે ચેપ્ટર જોઈએ, ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણો. હવે સાદા સમીકરણો છે શું, શું શું આપણે ભણવાના છે આની અંદર, એ બધાને આપણે વિગતે ચર્ચા કરીએ. તો એની અંદર અમુક અમુક ડાયરેક્ટ આપણે બેઝિક થી જ સ્ટાર્ટ કરીએ કે જેની અંદર કંઈક ઉપયોગ થતો હોય. હવે જો એમાં પેલું એક છે ચલ. તો ચલ શું છે, પેલા એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો કે ચલ કોને કેવો, તો કે જે કોઈ પણ એક સંજ્ઞા લ્યો કે જે સંજ્ઞા ભિન્ન ભિન્ન કિંમતો, મતલબ કે અલગ અલગ કિંમત ધારણ કરી શકે, તેમને ચલ તરીકે ઓળખવામાં આવે છે. ચલ જે છે એ ચલને અલગ અલગ સંકેત દ્વારા, મતલબ કે એક, વાય, ઝેડ વગેરે સંકેત જે છે એ સંકેતથી તમે એને દર્શાવી શકો છો. ફરી પાછી ચલની વ્યાખ્યા તમને એક્સપ્લેન કરું છું. ચલ કોને કહેવાય, તો કે જે સંજ્ઞા ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેમને ચલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જોઈએ સુરેખ સમીકરણ. હવે આ એક અગત્યનું આપણા માટે રહેશે. સુરેખ સમીકરણ કોને કહેવું, તો કે સુરેખ સમીકરણ છે શું, તો કે જે કોઈ પણ સમીકરણની અંદર એના ચલ જે છે એ ચલની એક ઘાત હોય તો એવા સમીકરણને સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે એમ કહું કે 3x = 27, તો આ સમીકરણની અંદર x જે ચલ આપેલો છે તો આ ચલની અહીંયા ઘાત કેટલી છે, 1 છે. એનો મતલબ કે 3x = 27 જે સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજા સ્વરૂપમાં જોઈએ તો 2x + 3 = 0, તો અહીંયા જે છે 2x + 3 = 0 એ શું છે, તો કે સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એનું શું જોશું, વ્યાપક સ્વરૂપ જોવાનું છે. તો વ્યાપક સ્વરૂપ કોને કહેશું, તો કે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + b = 0 પ્રમાણેનું છે. કયું છે, સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + b = 0. જો અહીંયા a અને b જે છે એ કોઈ પણ અચળ સંખ્યા હશે, મતલબ કે વાસ્તવિક સંખ્યા જે છે એ a અને b માંથી લીધેલી હશે, અને x જે છે એ તો શું છે, એનો ચલ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોયું ચલ અને સુરેખ સમીકરણ અને એનું વ્યાપક સ્વરૂપ. હવે આપણે એના ઉદાહરણની અંદર આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ સુરેખ સમીકરણ જે છે, આપણે સૌ પ્રથમ પહેલા જોયું ભાઈ સુરેખ સમીકરણ એનું વ્યાપક સ્વરૂપ ax + b = 0 છે, જ્યાં a અને b જે છે એ કેવી સંખ્યાઓ કીધી છે આપણે, તો કે કોઈ પણ અચળ સંખ્યાઓ છે, જેમ આપણે જોઈ હતી ને કે 2x + 3 = 0 છે. તો એના વ્યાપક સ્વરૂપ પ્રમાણે સરખાવીએ તો આ ax + b = 0, એ બરાબર કેટલા છે, અહીંયા 2 છે, એટલે અચળ સંખ્યા છે, x તો એનો ચલ છે, અને b પણ કેવી છે, એની અચળ સંખ્યા છે. મતલબ કે a અને b એ કેવા હશે, અચળ સંખ્યાઓ હશે, અને ચલની ઘાત કેટલી છે, 1 છે. માટે આપેલ સમીકરણ જે છે એને સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેપ્ટરની અંદર આપણે સ્ટાર્ટિંગમાં જ જોશું કે કોઈ એક સમીકરણ આપી દીધું હશે. માની લો કે હું તમને એમ કહું છું કે આપણે આ જે સમીકરણ છે એ જ સમીકરણ લઈએ કે ભાઈ 3x = 27, આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર x = 9 આ કિંમત મૂકો, તો આ સમીકરણ જે છે એ બને છે કે નથી બનતું, મતલબ કે x = 9 આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ તમારે ચકાસવાનો છે. તો આપણે શું કરશું, તો કે જ્યાં x છે ત્યાં શું મૂકી દેશું, 9 મૂકી દો. તો જો 3x ની જગ્યાએ કેટલા મૂક્યા, 9, 3 9 9 તેરી કેટલા થશે, 27. મતલબ કે આપેલ જે સમીકરણ છે એનો 1 = 9 એ જે ઉકેલ મળે છે. આવા તો તમે ઘણા ઉદાહરણ લઈ શકો. જે ઉદાહરણો આપણે લેવાના છે એ જરા જોઈએ, જરા વિસ્તૃત રીતે આપણે સમજીએ, એટલે તમને થોડો એની અંદર વધારે આઈડિયા આવે. તો હવે જોઈએ આના પછીના નેક્સ્ટ ઉદાહરણ. હવે જોઈએ સ્વાધ્યાય 4.1 ની અંદર જ જે સમીકરણ આપેલા છે જે જોઈએ, એટલે તમને થોડા વધારે ખ્યાલ પડે. એમાં જો તમને જે આપી દીધું છે, જેની અંદર જે સમીકરણ આપેલું છે એની કિંમતો આપેલી છે, અને સમીકરણ જે છે એનું સમાધાન થાય છે કે નહીં, જો થતું હોય તો જવાબ આમાં લખવાનો છે, અને જો એનું સમાધાન ન થતું હોય તો જવાબ નામાં લખવાનો છે.
चलो शुरुआत करिए। पहलू समीकरण है एक्स प्लस त्रण बराबर जीरो, अंदर तमने किंमत आपी दीधी है एक्स बराबर त्रण। तो आपणे पहेला आनी अंदर जोईए, पहेला एक वस्तु खास समझी लो विद्यार्थी मित्रों, जे कोई पण समीकरण आपेलू छे ए समीकरणनी बराबर जे छे एनी आ बाजू जे छे तो एने जमणी बाजू तरीके ओळखવામાં આવે છે, અને બરાબરની આ બાજુ તો એને કઈ બાજુ કહેશું આપણે, ડાબી બાજુ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર છો પેલા? તો હવે શું કરશું તો કે આ જે ડાબી બાજુ જે છે એ અને જમણી બાજુ જે છે એ સમીકરણની અંદર એનું મૂલ્ય હંમેશા સમાન જ હોય છે। તો આપણે શું કરશું, ડાબી બાજુ લઈ અને એની અંદર એકની કિંમત મૂકીએ અને જોઈએ કે જો જવાબ જમણી બાજુ બરાબર આવે છે કે નથી આવતો। જો જવાબ જમણી બાજુ બરાબર આવી જાય તો આપણે કહીશું કે આપેલ જે સમીકરણની કિંમત છે એ સમીકરણનું સમાધાન કરે છે, અન્યથા સમીકરણનું સમાધાન થતું નથી। ચલો ટ્રાય કરીએ। પેલું છે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો, તો સૌપ્રથમ પહેલાં હું અહીંયા ડાબી બાજુ લઈશ, તો બરાબરની ડાબી બાજુ કઈ છે? એક્સ પ્લસ ત્રણ। એની અંદર એક્સ બરાબર હવે કઈ કિંમત લેવાની છે? ત્રણ। તો એક્સની જગ્યાએ ત્રણ મૂકીશ તો ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલા થશે? છ। તો અહીંયા તો આપણે જમણી બાજુ જવાબ શું મળે છે? ઝીરો। મતલબ કે અહીંયા જમણી બાજુનો જવાબ મળતો નથી, માટે અહીંયા સમીકરણની અંદર એક્સ બરાબર ત્રણ કિંમત મૂકો તો સમીકરણનું સમાધાન થતું નથી, એટલે પેલામાં જવાબ શું આવશે? ના, અહીં એક્સ બરાબર ત્રણ એ કિંમત લેતા સમીકરણનું સમાધાન થતું નથી। નેક્સ્ટ બીજો દાખલો જોઈએ। બીજો દાખલાની અંદર તમને કિંમત સમીકરણ આપેલું છે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, અને એક્સ બરાબર કિંમત લેવાની છે ઝીરો। હવે જોઈએ ફરી પાછી એ જ પ્રોસેસ, ડાબી બાજુ બરાબર એક્સ વત્તા ત્રણ, એક્સની જગ્યાએ કઈ કિંમત લેશું હવે? ઝીરો વત્તા ત્રણ, તો જવાબ શું મળે છે? ત્રણ। જ્યારે અહીંયા તો જમણી બાજુ શું છે? ઝીરો છે, મતલબ કે જમણી બાજુ બરાબર એનો જવાબ મળતો નથી, એટલે નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ। તો અહીંયા પણ સમીકરણનું સમાધાન એક્સ બરાબર ઝીરો લઈએ તો એ સમીકરણનું સમાધાન થતું નથી। હજી પછી જોઈએ દાખલા નંબર ત્રણ જે છે એ જરા જોઈએ। ત્રીજા દાખલાની અંદર પણ એક્સ પ્લસ ત્રણ એના બરાબર ઝીરો લ્યો, અને એક્સની કિંમત એને શું લેવાની કીધી છે? માઇનસ ત્રણ કીધું છે, તો એક્સ બરાબર આપણે શું લેશું હવે? માઇનસ ત્રણ। તો ડાબી બાજુ બરાબર એક્સની જગ્યાએ હું માઇનસ ત્રણ મૂકું છું, અને પ્લસ ત્રણ, માઇનસ ત્રણ પ્લસ ત્રણ, પ્લસ માઇનસ માઇનસ, ત્રણમાંથી ત્રણ જશે તો જવાબ શું મળશે? ઝીરો, અને જે જમણી બાજુ પણ કિંમત શું આપેલી છે? ઝીરો। તો સમીકરણનું સમાધાન થયું, તો કે હા થયું છે, માટે ડાબી બાજુ બરાબર શું મળે છે? અહીંયા જમણી બાજુ મળી ગયા છે, એનો મતલબ કે એક પ્લસ ત્રણ બરાબર ઝીરોમાં એક બરાબર જ્યારે તમે માઇનસ ત્રણ જવાબ લ્યો છો તો તે સમીકરણનું સમાધાન થાય છે। તો આપણે શું લખવાનું અહીંયા? હા, સમીકરણનું સમાધાન થાય છે। નેક્સ્ટ એના જેવો હજી દાખલો જોઈએ, એક માઇનસ સાત બરાબર વન, તો એક બરાબર સાત લ્યો તો એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ ચેક કરવાનું છે। તો અત્યારે તમે પહેલો બીજો અને ત્રીજો દાખલો જેમ ગણો છે એવી જ રીતના ચોથો દાખલો થશે, તો હવે તમે કરી શકશો ને? તો ચોથો દાખલો એવી જ રીતના પાંચમો દાખલો, એ બંને પણ સેમ આ જ મેથડથી તમારે ગણવાના છે। તો ચોથો દાખલો અને પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો હું તમારા પર છોડું છું। એના પછી જોઈએ દાખલા નંબર છ, તો દાખલા નંબર છ જે છે એની અંદર શું કીધું છે? પાંચે બરાબર પચીસ, જ્યાં એક બરાબર કેટલા લેવાના કીધા છે? ઝીરો। જોવું જોવે સમીકરણનું સમાધાન થાય છે કે નહીં જરા આપણે એ ચેક કરી લઈએ। તો ડાબી બાજુ બરાબર શું છે? અહીંયા પાંચ એક પાંચ, એકની જગ્યાએ શું લેવાનું છે? ઝીરો। કોઈ પણ સંખ્યાને તમે ઝીરો સાથે ગુણશો તો શું થઈ જશે? ઝીરો। પણ અહીંયા તો કેટલા છે? પચીસ છે, મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીંયા થતા નથી, માટે પાંચમા દાખલો જે છે આ બંને દાખલા તમને હોમવર્કમાં આપું છું, એના પછીનો જે પાંચમા દાખલો જે છે એક બરાબર ઝીરો લ્યો તો સમીકરણનું સમાધાન થતું નથી। ને એવી જ રીતના જોઈએ હવે દાખલા નંબર સાતમો, તો દાખલા નંબર સાત કઈ છે? પાંચ એક બરાબર પચીસ, અને
એક બરાબર કિંમત આપી છે. કેટલી આપી છે? 5 આપી છે. તો જોઈએ હવે ડાબી બાજુ બરાબર 5 એક, એકની જગ્યાએ કિંમત શું મૂકશું આપણે? 5. તો 25 25 25, મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને જવાબ મળે છે. મતલબ કે આપેલ સમીકરણ જે છે એ સમીકરણમાં 1 = 5 મૂકશો તો આપેલ સમીકરણનું સમાધાન થાય છે. એવી જ રીતના હજી ફરી પાછું બીજું આપેલું છે, દાખલા નંબર 8 જરા જોઈ લો. 5 = 25 અને 1 = કેટલા લેવાના છે? હવે -5 લેવાના કીધા છે. જોઈએ ડાબી બાજુ બરાબર 5 1, તો 5, એકની જગ્યાએ કિંમત આવશે -5. તો પેલા તો બાદ બાકીનું સાદુરૂપ આપીએ. 5 + 5 - +−, −25 25 25. જવાબ શું મળે છે? -25. તો અહીંયા કેવા છે? +25. મતલબ કે આ 25 ધન છે, જ્યારે આ 25 ઋણ છે. મતલબ કે અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને મળતું નથી. માટે આપેલ સમીકરણની અંદર 1 = −5 એ સમીકરણનું સમાધાન થતું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જેમ આપણે દાખલા જોયા છે એવી જ રીતના આગળના પણ 2-3 દાખલા હજી બાકી છે, તે કરી શકો ને તમે. હવે જોઈએ આના પછી નેક્સ્ટ ટોપિક. જરા જરા જોઈએ જ લઈએ દાખલા નંબર 9. એની અંદર શું કીધું છે? m/3 = 2 અને m = −6 લ્યો તો તમને એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં? જોઈએ શું કીધું છે. m/3 = 2, જ્યાં m = તમારે લેવાના છે −6 લેવાના છે. જો હવે એમની જગ્યાએ હું, મતલબ કે ડાબી બાજુ એમની જગ્યાએ −6 મૂકીશ, તો −6/3, તો અહીંયા થશે 3 2 6, 3 3 ઉડી જશે, તો −2 જવાબ મળે છે. પણ અહીંયા તો કેટલો છે? +2 જવાબ છે. મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળતા નથી. માટે અહીંયા m = −6 એ સમીકરણનું પાલન થતું નથી. નેક્સ્ટ એના પછી જોઈએ દાખલા નંબર 10. એમાં શું કીધું છે કે m/3 એટલે એમના છેદમાં 3 = 2 લેવાના છે, અને જ્યાં m = કઈ કિંમત લેવાની છે? 0 લેવાના છે. તો જો ડાબી બાજુ બરાબર કેટલા છે? એમના છેદમાં 3 છે, એમની જગ્યાએ કઈ કિંમત મૂકવાની છે? 0. 0/3 કરશો એટલે જવાબ શું મળશે? 0. મતલબ કે અહીંયા પણ જમણી બાજુ બરાબર જવાબ મળતો નથી. માટે અહીં પણ સમીકરણનું સમાધાન થતું નથી. નેક્સ્ટ જોઈએ હવે છેલ્લો દાખલો કયો છે, તો કે 11મો દાખલો. m/3 = 2 અને જ્યાં m = તમને કિંમત કઈ લેવાની કીધી છે? 6. જો ડાબી બાજુ બરાબર m/3 એમની જગ્યાએ 6 લઈશ, 6/3, તો 3 2 6, 3 3 કેન્સલ થઈ જશે. જવાબ શું મળશે? 2. એટલે કે ડાબી બાજુ બરાબર શું થઈ ગયું? જમણી બાજુ થઈ ગયા. મતલબ કે m/3 = 2 હોય અને તમે m = કેટલા લ્યો? 6 લ્યો, તો આપેલ સમીકરણનું સમાધાન થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તમને સમજાઈ ગયું હશે. આઈ એમ શ્યોર કે જે કંઈ પણ સમીકરણ આપેલા છે અને એ સમીકરણની કિંમત આપેલી હોય અને જો એ કિંમત સમીકરણનું સમાધાન કરે છે કે નહીં ચેક કરવું હોય તો શું કરશું? ડાબી બાજુ જે કંઈ પણ ચલવાળું જે પદ હશે એની અંદર ચલની જગ્યાએ એની કિંમત મૂકી દેશો, અને જો તમને જવાબ એનો જમણી બાજુ બરાબર મળી જતો હો તો તમે કહી શકશો કે એનું સમાધાન થાય છે. અને જો એનો જવાબ જમણી બાજુ બરાબર મળે નહીં તો આપણે શું કહેશું કે તેનું આપેલી કિંમત પ્રમાણે ત્યાં એનું સમાધાન થતું નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જોયો સ્વાધ્યાય 4.1નો પહેલો દાખલો. સ્વાધ્યાય 4.1નો બીજો દાખલો જે છે એ પણ કંઈક આવી જ રીતનો છે. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 4.1નો બીજો દાખલો. હવે જોઈએ સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 2. દાખલા નંબર 2ની અંદર આપણે શું કરવાનું છે, તો કે જે પણ આપણે સમીકરણ આપેલું છે એની બાજુમાં જે એની કિંમત આપેલી છે એ કિંમત એ આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો શરૂઆત કરીએ પહેલા સમીકરણની રકમ આપણને આપી દીધી છે દાખલાની કે n + 5 =
ઓગણીસ કે જ્યાં આપણે એન બરાબર કેટલા લેવાના છે, એક લેવાના છે. તો શરૂઆત કરશું તો કે સૌ પ્રથમ પેલા ડાબી બાજુ લઈએ, તો ડાબી બાજુ આની શું છે, એન પ્લસ પાંચ. એન બરાબર હવે કેટલા મૂકશું, એક મૂકી દો, તો એક વત્તા પાંચ, પાંચ અને એક કેટલા થશે, છ થશે, જે ઓગણીસ બરાબર છે નહીં. મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળતું નથી, માટે આપણે શું કરી શકશું, માટે અહીં એન બરાબર એક એ આપેલ સમીકરણ એન પ્લસ પાંચ બરાબર ઓગણીસ નો ઉકેલ નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ એના પછીનો બી જોઈએ. તો બી ની અંદર શું કીધું છે, સાત એન પ્લસ પાંચ બરાબર ઓગણીસ. તો હવે આની અંદર આપણે જોઈએ ડાબી બાજુ બરાબર સાત એન પ્લસ પાંચ બરાબર ઓગણીસ જે છે, ડાબી બાજુ માત્ર શું આવશે, સાત એન પ્લસ પાંચ. તો એન ની જગ્યાએ કિંમત શું લેવાની છે, અહીંયા માઇનસ બે. તો જો શું હતું, સાત એન પ્લસ પાંચ, એન ની જગ્યાએ શું લીધું આપણે, માઇનસ બે, સાત દુ ચૌદ, પણ કેવા, માઇનસ ચૌદ પ્લસ પાંચ, માઇનસ ચૌદ પ્લસ પાંચ. માઇનસ ચૌદ માંથી પાંચ આપણે બાદ કરશું, એટલે મતલબ કે ચૌદ માંથી પાંચ જશે તો નવ, અને મોટા પદની નિશાની માઇનસ. આપણે શું જોતા છે અહીંયા, ઓગણીસ. મતલબ કે આપણને અહીંયા માઇનસ નવ મળે છે, ખરેખર આપણે જોઈએ છીએ ઓગણીસ. મતલબ કે ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ, મતલબ કે માઇનસ નવ એ ઓગણીસ નથી. એનો મતલબ કે ડાબી બાજુ બરાબર આપણને જમણી બાજુ મળતું નથી, માટે આપણે શું લખી શકશું કે અહીં એન બરાબર માઇનસ બે એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. બરોબર છે? એના પછી જોઈએ સી, એની અંદર શું કીધું છે, તો કે ડાબી બાજુ બરાબર આપણે શું લેવાનું છે, સાત એન પ્લસ પાંચ, એનની જગ્યાએ આપણે કિંમત મૂકશું બે, એટલે એન બરાબર મતલબ એનની જગ્યાએ બે મૂકશું, અને પ્લસ પાંચ, સાત દુ ચૌદ, પ્લસ પાંચ ચૌદ અને પાંચ કેટલા થશે, ઓગણીસ. એનો મતલબ કે આપણે જે જોતી હતી એ કિંમત એની મતલબ કે એ આન્સર આપણને મળે છે. મતલબ કે ડાબી બાજુ બરાબર શું થશે, જમણી બાજુ. માટે આપણે લખી શકીશું તો અહીં એન બરાબર બે એ આપેલ સમીકરણનો ઉકેલ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ જરા રિવિઝન કરી લઈએ કે એન પ્લસ પાંચ બરાબર ઓગણીસ, જ્યાં એન બરાબર આપણે શું મૂકવાનું હતું, એક. તો ડાબી બાજુએ એનની જગ્યાએ એક મૂકી દીધા, જવાબ છ મળે છે. આપણે જોતા હતા ઓગણીસ, જે ખરેખર મળતા નથી, એટલે આપણે લખી દીધું ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ, ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતું નથી, એટલે એન બરાબર એક એ આપેલ સમીકરણનો એટલે કે એન પ્લસ પાંચ બરાબર ઓગણીસનો ઉકેલ નથી. એવી જ રીતના આપણે જોયું સેવન એન પ્લસ ફાઇવ બરાબર ઓગણીસ, એન બરાબર માઇનસ ટુ લ્યો, તો સાત દુ ચૌદ, પણ કેવા, પ્લસ માઇનસ, સોરી પ્લસ માઇનસ, માઇનસ ચૌદ પ્લસ પાંચ, પ્લસ માઇનસ છે એટલે બાદ બાકી થશે, ચૌદ માંથી પાંચ જશે તો નવ મળશે, પણ મોટા પદની નિશાની કેવી આવશે, માઇનસ નવ, જે ઓગણીસ નથી. માટે એ ડાબી બાજુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ, માટે એન બરાબર માઇનસ ટુ એ પણ આપેલ સમીકરણનો ઉકેલ મળશે નહીં. હવે આપણે જોયું સેવન એન પ્લસ ફાઇવ બરાબર ઓગણીસ, જેની અંદર ડાબી બાજુ સાત એન પ્લસ પાંચ છે, એનની જગ્યાએ કિંમત શું મૂકી દઈશું આપણે, બે. તો સાત દુ ચૌદ પ્લસ પાંચ, ચૌદ અને પાંચ કેટલા થશે, ઓગણીસ. એના બરાબર આપણને શું મળી ગયું, જમણી બાજુ. માટે આપણે લખીશું અહીં સમીકરણની અંદર એન બરાબર બે એ આપેલ સમીકરણનો ઉકેલ છે. હવે જોઈએ આના પછીના નેક્સ્ટ દાખલા નંબર બી. બી ફોર પી માઇનસ થ્રી બરાબર તેર, અને પી બરાબર એક જે છે એની કિંમત છે કે નહીં એ આપણે મેળવશું. તો ડાબી બાજુ બરાબર ફોર પી માઇનસ થ્રી, ફોર પીની જગ્યાએ કેટલા મૂકશું, એક, ચાર એકુ ચાર માઇનસ ત્રણ, ચારમાંથી ત્રણ જશે, જવાબ શું મળશે આપણને, એક મળશે. એનો મતલબ કે ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ તેર બરાબર ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. માટે અહીં એન બરાબર સોરી પી બરાબર એક એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. બરોબર છે? હવે જોઈએ એના પછી ઈ
40 माइनस 3 इज इक्वल टू 13। तो एनी अंदर p बराबर माइनस 4 ए समीकरण नो उकेल मळे छे कि नहीं ए जोईए। तो डाबी बाजु बराबर 40 माइनस 3 4 p नी जगह माइनस 4 इज इक्वल टू माइनस सॉरी 4 p नी जगह माइनस 4 अने माइनस 3 4 गुणिया 4 એટલે કેટલા થશે ટૂંકે ટૂંકે 16 પણ એક પ્લસ છે એક ઋણ છે એટલે નિશાની શું આવશે ઋણ માઇનસ 3 માઇનસ માઇનસ કેવા થશે પ્લસ એટલે 16 વત્તા 3 16 ને 3 19 પણ મોટા પદની નિશાની મોટું પદ 16 છે નિશાની શું આવશે અહીંયા માઇનસ જે આપણને 13 જોતા હતા એ મળતા નથી માટે ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ માટે આપણે લખી શકશું અહીં n બરાબર સોરી p બરાબર માઇનસ 4 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી બરોબર છે હવે જોઈએ આપણે એક મતલબ કે સ્વાધ્યાય 4.1 ના બીજાનો છેલ્લો દાખલો તો ડાબી બાજુ બરાબર 40 માઇનસ 3 4 p ની જગ્યાએ કેટલા લેવાના કીધા છે હવે 0 માઇનસ 3 4 નો 0 સાથે ગુણાકાર તો 0 માઇનસ 3 જવાબ મળશે તમને માઇનસ 3 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 13 માટે ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળતું નથી માટે આપણે લખી દઈશું કે અહીં p બરાબર 0 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શું શીખ્યા આજે આપણે ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણોની અંદર સૌપ્રથમ પહેલા ચલ શું હતું કોને કહેવાય છે ચલ તો કે જે સંજ્ઞા ભિન્ન કિંમતો ધારણ કરી શકે એમને ચલ કહેવાય છે પછી આપણે સુરેખ સમીકરણ શીખ્યા સુરેખ સમીકરણ કોને કહેશું તો કે જેની માત્ર એક જ ઘાત હોય એવા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય એનું વ્યાપક સ્વરૂપ આપણે જોયું કયું હતું એનું વ્યાપક સ્વરૂપ એ એક્સ પ્લસ બી બરાબર 0 એ આપણું શું હતું એનું વ્યાપક સ્વરૂપ હતું પછી આપણે જોયું સ્વાધ્યાય 4.1 જેની અંદર પેલા દાખલાની અંદર આપણે ઉકેલો મેળવવાના હતા મતલબ કે જે ઉકેલ આપેલો હતો એ કિંમત એ સમીકરણનો ઉકેલ છે કે નહીં જો હોય તો હા લખતા હતા અને ન હોય તો ના લખતા હતા મતલબ કે પેલો દાખલો કમ્પ્લીટ કર્યો અને પછી આપણે જોયું સ્વાધ્યાય 4.1 નો બીજો દાખલો કે જેની અંદર જે સમીકરણ આપેલા હતા અને જે બાજુમાં કિંમત આપેલી હતી એ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ આપણે જોયું હવે પછીનું જે છે એ આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું।